વેરા ખાતે તાપી જિલ્લા પોલીસ દ્વારા સિનિયર સિટીઝનોને સાયબર ક્રાઇમનો ભોગ બનતા અટકાવવા માટે જનજાગૃતિ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું। વેરા ખાતે યોજાયેલા તાપી જિલ્લા પોલીસના શ્રી ટીમ દ્વારા સિનિયર સિટીઝનો માટે સાયબર ક્રાઇમની જાગૃતિ અંતર્ગત સેમિનારમાં પોલીસ અધિક્ષક રાહુલ પટેલ ઉપસ્થિત રહ્યા હતા, જેમાં સિનિયર સિટીઝનોને સાયબર ક્રાઇમને કેવી રીતે રોકી શકાય તે માટે પ્રેઝન્ટેશનના માધ્યમથી સમજણ આપવામાં આવી હતી। આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સિનિયર સિટીઝનો ઉપસ્થિત રહ્યા હતા। આ ઉપરાંત જિલ્લા પોલીસ દ્વારા સાયબર ક્રાઇમ જનજાગૃતિ અભિયાન અંતર્ગત સિનિયર સિટીઝનોના ઘરે તેમજ વૃદ્ધાશ્રમમાં જઈને તેમને સાયબર ક્રાઇમની સુરક્ષા અંતર્ગત માર્ગદર્શન આપવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી હતી। આજના જમાનામાં ડિજિટલ મોબાઈલ વગેરેના વધી રહેલા ઉપયોગના કારણે આપણે અવારનવાર સાંભળતા હોઈએ છીએ કે સાયબર ક્રાઇમ થતા હોય છે, અને જે આવનારા દિવસોની અંદર એનું પ્રમાણ વધી પણ રહ્યું છે। આ સાયબર ક્રાઇમની અંદર ખાસ કરી અને જે સાયબર ક્રિમિનલ્સ છે, જે સિનિયર સિટીઝન અથવા તો વૃદ્ધ હોય છે, એમને મોટાભાગે ટાર્ગેટ કરતા હોય છે। સિનિયર સિટીઝનની અંદર નવી ટેકનોલોજીના યોગ્ય ઉપયોગ અને એની જાણકારી અને એની જાગૃતતાના થોડા અભાવના કારણે એમને સરળતાથી ભોગ પણ બનાવી શકાતા હોય છે। આ જ કારણે આ સિનિયર સિટીઝન આવા સાયબર ક્રાઇમનો ભોગ બનતા ઓછા થાય અને એની અંદર એ બાબતની જાગૃતતા આવે એ માટે થઈ અને ગુજરાત સરકાર કટિબદ્ધ છે। ગુજરાત સરકારના ગૃહ વિભાગ દ્વારા સીઆઈડી ક્રાઇમની આગેવાની નેજા હેઠળ એક પ્રયોગ કરવામાં આવી રહ્યો છે, જેમાં રાજ્યના તમામ પોલીસ સ્ટેશનોની અંદર કાર્યરત જે શી ટીમ્સ છે, તાપી જિલ્લાના 8 પોલીસ સ્ટેશનની અંદર કાર્યરત શી ટીમ્સ દ્વારા જિલ્લાની અંદરના જેટલા પણ સિનિયર સિટીઝન્સ પોલીસ પાસે રજિસ્ટર્ડ છે